મિત્રો રેડમી કે ટ્વેન્ટી પ્રોની અંદર એમાય યુવાય નું અપડેટ આવી ચૂક્યું છે ભારતની અંદર ઇન્ડિયાની અંદર તો મિત્રો આજના આપણા વિડીયોમાં વાત કરવાના છે કે એમાં યુઆઈ યુવાય ટ્વેલ્વ રેડમી કે ટ્વેન્ટી પ્રોની અંદર શું નવા ફીચર લાવે છે અને એ કેવું દેખાય છે એનો પૂરેપૂરો નવો લુક આપણે જોવાના છીએ તો મિત્રો જલ્દીથી એના નવા અભ્યાસક્રમ જે નવી અનુક્રમણિકા આપણને આપવામાં આવે છે ને જે અહીં આપણને આપવામાં આવે છે એના પર ક્લિક કરવા જવાથી આપણને જે દેખાશે એના પર થોડી નજર નાખી લઈએ એમઆયુવાય ટ્વેલનું આ છે ને તમને બે પોઈન્ટ ત્રણ જીબીનું અપડેટ આપવામાં આવ્યું છે એટલે કે બે જીબી ને ત્રણસો એમ આજુબાજુ એટલે કે અઢી જીબી જેવું અપડેટ આપવામાં આવ્યું છે હાઇલાઇટની અંદર એમઆયુવાય ટ્વેલ યોર અલોન તમારું પોતાનું તો મિત્રો આ અઢી જીબી નું અપડેટ હું જ્યાં સુધી કરું ને ત્યાં સુધી તમે ફાફડા જલેબી ગાંઠિયા કે પછી જામનગરના ઘૂઘરા જે ખાવું એને ખાઈ લો ત્યાં સુધી આ અઢી જીબીનું અપડેટ કરીને હું આઈ જાઉં અને પછી આપણે જોઈએ કે આ 12 ની અંદર Redmi કે ટ્વેન્ટી ની અંદર ફોન કેવું દેખાય છે નવું લુક કેવું લાગે છે એમઆઈયુ 12 ટ્વેલ્વનું જલ્દીથી તમે ખાઈ લો અને હું અપડેટ કરીને આવું મિત્રો ફાફડા જલેબી ગાંઠિયા અને જામનગરના ઘોઘરા ખાઈ લીધા હોય ને તો પાછા આવી જજો કારણ કે 12 નું અપડેટ થઈ ચૂક્યું છે મિત્રો 12 નું અપડેટ થયા પછી આ સુપર વોલપેપર જે આપણી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ બહુ કુલ લાગે છે એનું જે ફીચર છે એનિમેશન છે બહુ જોરદાર લાગે છે ફરી એક વખત જોઈ લઈએ ડબલ ટેપ કરવાથી લોક થઈ જાય છે અને આ ફરીથી આપણે દેખાય દેખાઈ રહ્યું છે અને અનલોક કરીએ એનિમેશન થ્રીડી ગ્રાફિક્સ જેવું આપણને લાગે છે અને સ્ક્રોલિંગ કરતાં પણ પાછુંનું જે વોલપેપર છે એ ફરી રહ્યું છે તમે જોઈ શકો છો એને આપણે ફરીથી એક વખત લોક અનલોક કરી લઈએ આ લોક કરતા તમે જોવો છો કે પૃથ્વીનો ગોળો આપણને થોડો થોડો દેખાય છે અને ફરીથી એને જેવો આપણે ઓપન કરીએ છીએ ને ગોળો આવી જાય છે મજા આવે બેટરી થોડીક વધારે ઉપરાય એવું લાગે છે સુપર વોલપેપરની અંદર એટલું વધારે રમવાનું નહીં મિત્રો બેટરી વપરાશે પછી આગળ વધીને બીજા એના સુપર વોલપેપર વિશે થોડુંક જોઈ લઈએ તો આ છે એનું બીજું સુપર વોલપેપર એને પણ જરા લોક કરીને જોઈ લઈએ પૃથ્વીનો ગોળો અરે ખરેખર પૃથ્વીનો ગોળો આવી મજા પડે જોવામાં એનિમેશનની અંદર મજા આવે ફરી એમ કીધું તમને બેટરી થોડીક વધારે વપરાય આ બ્લુ ગોળા ખાતા પેલો જે રેડ કલરનો ગોળો હતો એ થોડો સારું લાગે છે ગ્રાફિક્સ એનિમેશન વિઝ્યુઅલ બધું ચેન્જ થયેલું લાગે છે નવા આની અંદર મજા આવે હવે ફરીથી જરા અનલોક કરી લઈએ અનલોક અનલોકતાની અંદર આવું થઈ જાય છે આપણે એને ફરીથી પહેલાં જૂના ગોળા ઉપર મૂકી દઈએ જૂના વોલ્વે ઉપર મૂકી દઈએ સારું લાગશે તો અહીં આપણે જૂના સુપર વોલ્વે ઉપર ઉપર આવી ગયા છે અને ફરીથી આપણે અનલોક કરી લઈએ અનલોક કરી લેતા ગોળો ફરીથી આવી જાય છે હવે અહીં આપણે એનું કંટ્રોલ સેન્ટર જોઈએ વધારે નહીં એપલ મિત્રો એપલ યાદ આવે છે એપલ આઈફોન એની અંદર આપણને આવા જ કંટ્રોલ સેન્ટર આપવામાં આવે છે તો બેઝિકલી તમે એમ કહી શકો છો ત્યાં ટોટલી કોપી મારવામાં આવી છે એમ તમે કહી શકો છો પોતાનું કોઈ ઇનોવેશન હોય એવું મને કંઈ લાગતું નથી પરંતુ આ એપલનો ટોટલી કોન્સેપ્ટ અહીં એપ્લાય કરી દેવામાં આવ્યો છે એમ આઈયુ વાય ટ્વેલ્વની અંદર જે તમે જોઈ શકો છો પછી આપણે આને થોડુંક આમ વાઇડ કરીએ ને તો બાકીના તમને જે નાના નાના આઈકોન છે એ દેખાઈ જશે અને જો તમારે આને ચેન્જ કરવા હોય આઈકોન તો આમાંથી જે ગમતો ન હોય એ આઈકોન કાઢી નાખવાનો અને જે અહીંથી પ્લસ કરવાનો હોય એનું ઓર્ડર ચેન્જ કરી શકો છો એડ કરી શકો છો અને માઇનસ કરી શકો છો સારું છે સારું છે તો એક રીતે કોપી જ મિત્રો હવે જરા સેટિંગની અંદર જોઈને આપણે નવા ફીચર જોઈ લઈએ મિત્રો તો અહીં પહેલાંમાં પહેલાં આપણે જોઈ લઈએ ને કે અબાઉટ ફોનમાં શું છે મિત્રો અબાઉટ ફોનની અંદર એમાં યુએ ટ્વેલ્વર્તન અને અડતાલીસ જીબી ભરેલા છે ને એકસો અઠ્ઠાવીસમાંથી આપણું પાણી આજુબાજુ થતું હોય ને ફોન જેમ એમ કરો ને એમ પેલું છે ને ઊંચું નીચું થાય છે જુઓ નવા વિઝ્યુઅલ ગ્રાફિક્સ છે મિત્રો જોવાની અંદર મજા આવે ડિવાઇસ કે ટ્વેન્ટી પ્રો છે ઉપરાંત બીજા બધા થોડાક ફીચર જોઈ લઈએ મિત્રો સિક્યુરિટી સ્ટેટસ આની અંદર તમારે જે કોન્ટ્રાસ્ટ છે એ થોડુંક ચેન્જ કરવામાં આવ્યું છે અને ફોનનું ફાઈટ બ્રાઇટનેસ છે એને પણ થોડું ચેન્જ કરવામાં આવ્યું છે સિમ કાર્ડ અને મોબાઈલ નેટવર્કના જે વિઝ્યુઅલ્સ એ પણ ચેન્જ થઈ ગયા છે બધા નવા વિઝ્યુઅલ્સ નવા એનિમેશન નવું ગ્રાફિક્સ તમને મિત્રો દેખાઈ રહ્યું છે જે આપણને એમઆઈવાય ટેલમાં જોવા મળતું તો એનાથી થોડું અલગ છે અહીં આપણે વાઈફાઈની અંદર પણ જોઈ લઈશું વિઝ્યુઅલ થોડા સિમ્પલ રાખવામાં આવ્યા છે ઉપરાંત કનેક્ટિંગ એન્ડ શેરિંગ એકદમ સિમ્પલ છે કંઈ કંઈ ખાસ નથી ડિસ્પ્લે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ ખાસો ચેન્જ કરવામાં આવ્યો છે તદઉપરાંત સાઉન્ડ ની અંદર તમે જોઈ શકો છો રિંગટોન એલાર્મ ઇવેન્ટ નોટિફિકેશન અલગથી તમને એને ચોરસ ચોરસ ખાના આપી દેવામાં આવ્યા છે તદઉપરાંત તદઉપરાંત હોમ સ્ક્રીનની વાત કરી લઈએ મિત્રો તો આ રીતના તમને હોમ સ્ક્રીનના બધા ફીચર દેખાવા મળે છે જે એમાં ટ્રેલની અંદર પણ આપણને જોવા જ મળે છે તો મિત્રો આ બધી વસ્તુ ઉપરાંત પાસવર્ડ અને સિક્યુરિટીની વાત કરીએ તો પાસવર્ડ ફિંગરપ્રિન્ટ સ્કેનર એના અલગ અલગ નાના નાના ખાના આપી દીધા છે અને એ બેટરી અને પરફોર્મન્સ જોઈ રહીએ હા 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 સારું લાગે વિઝ્યુઅલ સારું છે એનું એનિમેશન આવે છે એ પણ જોરદાર છે ચોપન ટકા બેટરી બાકી છે બાવીસ વર્ષ સુધી ચાલશે કસુમતડીએ નહીં તો બેટરી યુસેજ સ્ટેટિક્સ પણ સારા દેખાય છે ટૂંકમાં ગ્રાફિક્સ છે કોન્ટ્રાસ્ટ છે બ્રાઇટનેસ છે એ બધું થોડું ઘણું મિત્રો ચેન્જ કરવામાં આવ્યું છે તદઉપરાંત અહીં તમે પ્રાઇવેસીની અંદર જશો મિત્રો પ્રાઇવેસી ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે કે પરમિશન મેનેજરની અંદર આપણે જઈએ છીએ તો આપણને બોડી સેન્સર કેલેન્ડર કોલો કેમેરા માટે સોળ એપને એલાવ કરવામાં આવી છે કોન્ટેક્ટની અંદર બાવનમાંથી એકાવન એપને એલાઉ કરવામાં આવી છે કે તે લોકો કોન્ટેકને એક્સેસ કરી શકે માઇક્રોફોનની અંદર પણ અડત્રીસમાંથી અગિયાર એપને એક્સેસ કરવામાં આવી છે તો તમે એને કેન્સલ પણ કરી શકો છો કો એનો એલાઉ કેન્સલ પણ કરી શકો છો તો મિત્રો અહીં એમ આઈ વાય અંદર જે મેજર ડિફરન્સ આપણને જોવા મળે છે ને એ મારી દૃષ્ટિ તો ફક્ત કન્ટ્રોલ સેન્ટરનો જ છે કે જે બેઠે બેઠું એપલ જેવું જ લાગે છે ટાઈમ પાસ કરવાનો પૃથ્વીનો ગોળો ભરવાનો પૃથ્વીને હલાવતા હોય ને એવું લાગે આખી દુનિયાને હલાવી દઈએ આપણે બેઠા બેઠા અહીંથી એવા થઈ જઈએ છીએ આઈ આ એમાં યુઆઈ ટ્વેલ્લની અંદર તો મિત્રો ટેકનિકલ પ્રવાસના વિડીયોમાં આટલું જ એમાં યુઆઈ ટ્વેલ્લની અંદર આ જે નવા બધા ફીચર છે તમે જોઈ લીધા છે વધારે કોઈ ફરક નથી એનિમેશન ગ્રાફિક્સ વિઝ્યુઅલ અને સુપર વોલપેપર અને ઉપરાંત આ જે કંટ્રોલ પેનલ છે એની અંદર આપણને જે ફેરફાર આપવામાં આવે છે એ અહીં દેખાય છે આપણને પૂરેપૂરો એપલ જેવો આભાર ધન્યવાદ થેન્ક યુ